નમસ્તે દર્શક મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ મહિના દરમિયાન વિવિધ કોમોડિટીઝમાં કેટલી વધઘટ રહી તે જોઈએ. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસેક્સ પર ઓગસ્ટ મહિના દરમિયાન કુલ 9,39,618.88 કરોડનું જંગી ટર્નઓવર નોંધાયું હતું. સોના ચાંદીનો બુલિયન ઇન્ડેક્સ એમસેક્સ બુલડેક્સ નો સપ્ટેમ્બર વાયદો 16,400 ખુલી. મહિના દરમિયાન 640 પોઈન્ટની મુવમેન્ટ સાથે 16,281 સ્તરે બંધ થયો હતો. હવે કિંમતી ધાતુઓની વાત કરીએ તો એમસેક્સ 100 નો ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામ દીઠ 53,564 ખુલી. મહિના દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 56,191 અને નીચામાં 49,955 ના મથાળે અથડાય. મહિનાના અંતે 1744 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 51,701 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોળગીરીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 43,209 ખુલી. મહિનાના અંતે 1,115 રૂપિયાના ઘટાડા સાથે 41,954 થયો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો એમસેક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે કિલો દીઠ 62,656 ના ભાવે ખુલીને મહિના દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 77,949 અને નીચામાં 60,910 ના સ્તરને સ્પર્શીને મહિનાના અંતે 2,334 રૂપિયા વધીને 67,318 ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે બેરલ દીઠ 3,044 ના ભાવે ખુલીને મહિના દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 3,285 અને નીચામાં 3,015 બોલાવીને મહિનાના અંતે 80 રૂપિયા વધીને 3,145 ના ભાવે બંધ થયો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો એમસેક્સ રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે ઘાસડી દીઠ 16,650 ના ભાવે ખુલ્યો હતો. મહિનાના અંતે 1,090 વધીને 17,730 બોલાયો હતો. જ્યારે કપાસનો એપ્રિલ 21 વાયદો 20 કિલો દીઠ 65.50 રૂપિયા વધીને 1,035 ના સ્તરે બંધ થયો હતો. એમસીએક્સ ક્રૂડ પામતેલ અથવા સીપીઓનો સપ્ટેમ્બર વાયદો 10 કિલો દીઠ 737 રૂપિયાના ભાવે ખુલીને મહિનાના અંતે 38.30 રૂપિયા વધીને 764.90 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. આ વાયદો મહિના દરમિયાન ઉપરમાં 766.70 રૂપિયા અને નીચામાં 710 બોલાયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળશું. જય હિંદ.